ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં? તો ચાલો આજે હું તમારી વચ્ચે તમારો જ ફેવરિટ વિષય ચિત્રકામ લઈને આવી છું. તો તમે બધા રેડી હશો? હા, મને ખબર છે તમે બધા જ રેડી હશો. તમને બધાને ડ્રોઈંગ કરવું ખૂબ ગમે છે, સાચી વાત ને? ઓકે, તો એ પહેલા હું કહું છું કે કેટલી મસ્ત સવાર છે. સવાર છે ને, તો તમે બધા સરસ મજાના ઉઠીને નાહી ધોઈને રેડી થઈને બેઠા છો. તો તમે સવારે ઉઠીને શું કર્યું? બ્રશ કર્યું. વેરી ગુડ. પછી બધાએ દૂધ પણ પીધું ને? તમારી મમ્મા રોજ ચા બનાવે છે ને? ઓકે, તો આજે આપણે ચિત્રકામમાં પદાર્થ ચિત્ર કરવાના છીએ. તો તમે બધા રેડી છો મારી સાથે પદાર્થ ચિત્ર કરવા? તો ચાલો આપણે કરીએ. બાળ મિત્રો, તમારી કેતન ચિત્રકલાની અંદર આવી રીતે પદાર્થ ચિત્ર આપ્યા છે. બાળ મિત્રો, આની અંદર આ પદાર્થ ચિત્રો, વસ્તુ ચિત્ર, એની અંદર કીટલી અને કપ રકાબી આપ્યા છે. કીટલી અને કપ રકાબી આપ્યા છે. જો અહીંયા સરસ મજાના કીટલી અને કપ રકાબી માં સરસ રંગ પણ પૂર્યો છે ને, આપણે પણ કરવાના છીએ એકદમ મસ્ત. ઓકે બાળ મિત્રો, જો અહીંયા રેખાંકિત ચિત્ર છે, આગળ આપણે બધી રેખાઓ જે ડોટ ડોટ જોડ્યા હતા ને, તો ડોટ ડોટ જોડીને આપણે કીટલી અને કપ રકાબી પૂર્ણ કરીશું. તો બાળ મિત્રો, આપણે આ કીટલી અને કપ રકાબી પૂર્ણ કરશું અને અંદર સરસ મજાનો રંગ તમારે પૂરવાનો છે. તો બાળ મિત્રો, આજના આપણા આ વિડીયોની અંદર આપણે કેતન ચિત્રકલાની અંદર કપ અને રકાબી ના ડોટ પૂરા કરીને રંગ પૂર્ણ કરીશું. અને બીજું શું કરીશું કહું, આજે હું તમારા કોરા ચોપડાની અંદર તમને કીટલી દોરતા શીખવાડીશ. તો તમે બધા મારી સાથે કીટલી ને કપ રકાબી દોરવા રેડી રહેજો. હને આની અંદર આપણે કીટલી અને કપ રકાબી દોરીશું અને આપણા કોરા ચોપડામાં શું દોરવાનું છે? કીટલી. ઓકે, તો કીટલી શીખવા માટે બધા રેડી છો ને? તો પહેલા તમે બધા પેન્સિલ લઈને રેડી થઈ જાઓ, આપણે આ બધા ડોટ જોડીએ. બાળ મિત્રો, તો જો હવે આપણે આ બધા ડોટ પૂરા કરીને કીટલી અને કપ રકાબી પૂર્ણ કરીએ. આ બધા ડોટ આપણે જોડીએ. એકદમ ધીમેથી દોરવાનું છે અને તો જો હું આ બધા ડોટ જોડી રહી છું. જ્યારે પણ આપણે ડ્રોઈંગનો વિડીયો જોઈએ ને, ત્યારે પહેલાં ટીચરને જોઈ લેવાનું અને પછી ટીચર જેમ કરે તેમ તમારે પણ કરવાનું. હવે હું કપ રકાબી જોડી રહી છું. તમારા ઘરે પણ બા દાદા કપ રકાબીમાં ચા પીવે છે ને? હા, પીતા હશે. જો બાળ મિત્રો, આપણા કપ રકાબી એકદમ રેડી થઈ ગયા. તો તમે પણ આવી જ રીતે કપ રકાબીના બધા જ ડોટ તમારે જોડવાના રહેશે. તમે પણ આવી રીતે સરસ મજાના ડોટ જોડજો. બાળ મિત્રો, હવે આપણે આ પેન્સિલથી ડોટ તો જોડી દીધા, હવે એની બોર્ડર કરીશું. તો બાળમિત્રો,
મેં કીટલી અને કપરકાબીની અંદર બોર્ડર કરી દીધી છે રેડી. તો હવે આપણે કોરા ચોપડાની અંદર કીટલી દોરીએ. તો તમે બધા રેડી છો ને? કોરો ચોપડો કાઢી લો, હવે આપણે દોરવાના છે કીટલી. તો બાળમિત્રો, આપણે અહીં કીટલી દોરીએ. બાળમિત્રો, કીટલી દોરવા માટે આપણે અહીં એક ડીશ થાળીનો ઉપયોગ કરવાનો છે. નાના વાડકાનો પણ ઉપયોગ કરી શકો છો. બાળમિત્રો, અહીંયા હું ડબ્બાના ઢાંકણનો ઉપયોગ કરું છું. આનાથી આપણે અહીં ગોળ દોરવાનું છે, પણ કેવું દોરવાનું છે? ઝાંખું. તો બાળમિત્રો, આપણું અહીંયા ગોળ રેડી થઈ ગયું છે. હવે શું કરીશું? હવે બહુ સહેલું છે. ફૂટપટ્ટીની મદદથી ઉપર થોડીક જગ્યા છોડીને બે લાઈન દોરીશું. પણ બાળમિત્રો, એકદમ ઝાંખી દોરવાની છે અને તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, પણ એકદમ ઝાંખો. એ જ રીતે આપણે અહીં નીચે પણ થોડીક જગ્યા છોડીને, જો આ રીતે થોડીક જગ્યા છોડીને લાઈન દોરવાની છે. આડી લીટી મેં દોરી. થયું? હવે અહીં ઉપર વચ્ચે ગોળ દોરીશું. હવે આપણે અહીં ટપાલીનો ટ દોરવાનો છે. એસ દોરો છો ને ઇંગ્લિશમાં, એવો જ ટપાલીનો ટ જેવું દોરવાનું છે. ટપાલીના ટ જેવું દોર્યું મેં અહીં. હવે હું આને અહીંથી જોડી દઈશ. હવે અહીં આપણે વી બનાવી દઈશું. હવે આ બાજુથી પણ બાળમિત્રો, આપણું ચિત્ર આવી રીતે થઈ ગયું છે રેડી. બાળમિત્રો, આપણે આ બાજુથી સી કરી દીધો છે, બરાબર? આપણે એનું હેન્ડલ, કીટલીનું હેન્ડલ કરી દીધું. હવે આપણે આ નીચેની જે આ રાઉન્ડ છે તેને આપણે રબરથી ભૂસી કાઢીશું. બાળમિત્રો, અહીંયા નીચેથી ભૂસ્યું, એવું જ આ સાઈડ પરથી પણ, મતલબ કે આ રાઉન્ડ પણ આપણે ભૂસી કાઢીશું. ધ્યાનથી ભૂસવાનું છે. મિત્રો, આપણી કીટલી થઈ ગઈ છે રેડી. હવે આપણે અહીં પણ એક લાઈન દોરી દઈશું. આ સી છે તો બીજો પણ એની અંદર થોડીક જગ્યા છોડીને બીજો સી દોરી દઈએ, એટલે હેન્ડલ થઈ ગયું આપણું રેડી. બાળમિત્રો, આપણી કીટલી તો થઈ ગઈ છે રેડી. હવે આપણે શું કરીશું? સ્કેચ પેનની મદદથી બોર્ડર કરીએ હને. મિત્રો, આપણી આ કીટલી થઈ ગઈ છે રેડી. હવે આની અંદર તમે તમારો મનપસંદ રંગ પૂરી શકો છો. આ કીટલીની અંદર આપણે મનપસંદ રંગ પૂરીએ. બાળમિત્રો, રંગ પૂરતી વખતે એકદમ કાળજી રાખવાની, કસે પણ સફેદ રંગ રહેવો જોઈએ નહીં. જો બાળમિત્રો, આ જ રીતે તમારે સરસ મજાનું કીટલીની અંદર રંગ પૂરણી કરવાની છે. તો ધ્યાનથી અને સરસ મજાની રીતે કીટલી દોરજો, એની બોર્ડર કરજો
અને તેની અંદર સરસ મજાનો રંગ પૂરજો. તો બાળ મિત્રો, આજે આપણે વિડીયોની અંદર કેતન ચિત્રકલાની અંદર આપણે કીટલી અને કપ રકાબી શીખ્યા, તેની બોર્ડર બાંધતા પણ શીખ્યા અને એની અંદર રંગપૂરણી કરવાની તમારે છે. ઓકે, અને તમારા કોરા ચોપડાની અંદર આ જ રીતે કીટલી દોરવાની છે અને રંગપૂરણી કરવાની છે. તો આજે તમારે કેટલા ચિત્ર કરવાના છે? કેતન ચિત્રકલાની અંદર પણ અને કોરા ચોપડાની અંદર કીટલી દોરવાની છે, એટલે તમારે બે ચિત્ર કમ્પ્લીટ કરવાના છે. ખ્યાલ આવ્યો ને? હા હા, આજે તો તમારી પાસે બહુ કામ છે, હે ને? એટલે તમે તો આજે ખૂબ વ્યસ્ત રહેવાના છો. તો બાળ મિત્રો, સરસ મજાનું ચિત્રકામ કરજો. તો આવા જ નવા વિડીયો અને નવી એક્ટિવિટી સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો, તમારું ધ્યાન રાખજો બાળમિત્રો.